હેલો વિદ્યાર્થી મિત્રો, હું દીપક વિરેડા પરિશ્રમ સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 1 સૂચક આંક એનો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર છે 6. એની પહેલાં મારે થોડીક એ દાખલો આજે આપણે ગણવાનો છે, પણ એની પહેલાં મારે દાખલા નંબર 5ની થોડીક વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, એ જે તમારે જાતે ગણવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી માહિતી પરથી 2015ના આદર્શ સૂચકાંક શોધો. આદર્શ સૂચકાંક કયો કહેવાય? તો કે જે ફિશરનો સૂચકાંક છે એને આપણે આદર્શ સૂચકાંક પણ કહીએ છીએ. તો એ ફિશરનો સૂચકાંક ગણવાનો છે. પણ જુઓ, વસ્તુ એ બી સી ડી 20 કિલોગ્રામ, 4 ડઝન, 5 ડઝન કિગ્રા, 5 લિટર. પછી આધાર વર્ષ 2014 માટે ભાવ આપ્યો છે 120 વસ્તુ એનો. હવે મારે પહેલાં એ ભાવ ફેરવવો પડે કિલોગ્રામમાં. જો ઓલો ભાવ જથ્થો છે એ કિગ્રામ આપ્યો છે, એટલે પહેલાં મારે કિલોગ્રામમાં ભાવ ફેરવવો પડશે. તો 120 ભાગ્યા 20 કરશું એટલે ભાવ કેટલો આવશે? 6. એમ જ વસ્તુ એનો ચાલુ વર્ષ 2015માં 280 ભાવ આપ્યો છે, એને 20 વડે ભાગી નાખશું એટલે ભાવ મળી જશે તમને 14 રૂપિયા. પછી જુઓ 5 ડઝન, અને આમાં જુઓ 3 ડઝન છે વસ્તુ બીમાં આધાર વર્ષમાં, અને ઓમાં 48 નંગ છે. તો આપણે એને પહેલાં ડઝનમાં ફેરવી લઈએ. 48 નંગને ડઝનમાં ફેરવવા હોય તો 4 થાય, કેટલા થાય? 12 × 48 એટલે 4 થઈ જશે. એના પછી કિગ્રા આપ્યું છે, એમાં વસ્તુ એમાં 5000 ગ્રામ આપ્યું છે, તો આપણે એને કિલોગ્રામમાં ફેરવી તો 5 કિલોગ્રામ થાય. ઓમાં તો કિગ્રા જ આપ્યું છે. અને પછી 5 લિટર આપ્યું છે, અને ભાવ આપ્યો છે 52 રૂપિયા ને 58 રૂપિયા. તો 52 ભાગ્યા 5 અને 58 ભાગ્યા 5 કરશું એટલે 52 ભાગ્યા 5 કરશું એટલે 10.40, અને 58 ભાગ્યા 5 કરશો એટલે 11.66 ભાવ છે એ ગણજો. એટલે એ રીતે તમે એ આખો દાખલો છે એ ગણજો તમારી જાતે. અને છતાંય કાંઈ ન સમજાય તો ફરી પાછા જ્યારે આપણે સ્કૂલે મળીએ ત્યારે વાત કરજો, અથવા આપણા જે ડાઉટ લેક્ચર હોય છે ઝૂમમાં ત્યારે પણ વાત કરજો. આજે આપણે દાખલો ગણવો છે 6. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ 2015નો પાસે ફિશરનો સૂચકાંક છે એ શોધો. પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો કીધો છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પિયરનું નથી કીધું, પણ હું તો એમ કહું છું કે આપણે લાસ્ટ પિયરને પાસે બે ગોતીને પછી ફિશરનો સૂચકાંક છે એ શોધી લઈએ તો પણ ચાલશે. કારણ કે ફિશરનો તો આપણે શોધવાનો છે ને પાસેનો આમાં ગોતવાનો છે. તો ખાલી લાસ્ટ પેર માટે થઈને ઓલું મોટા સૂત્રનો ઉપયોગ ન કરવો પડે, નાના સૂત્રનો ઉપયોગ કરવો પડે. એ રીતે આપણે ફિશરનો સૂચકાંક છે એ જોઈ લઈએ. અથવા આજે પહેલી વખત હું તમને ફિશરનો જે સૂચકાંક છે એ મોટા સૂત્રની રીતેથી ગણાવું છું. જોજો તમે, આપણે પાસેનો શોધશું પણ ફિશરનો છે મોટા સૂત્રથી શોધશું. જોજો, હવે વસ્તુ એ બી સી ડી ઈ વર્ષ 2014 આધાર વર્ષ છે, ભાવ અને કુલ ખર્ચ આપ્યો છે. પણ આપણે તો ભાવ અને જથ્થો જોઈ, કુલ ખર્ચ નથી જોતો. આપણે તો શું જોઈએ? જથ્થો. તમને ખબર છે કે ભાવ એટલે પી, જથ્થો એટલે ક્યુ. તો આમાં તો કુલ ખર્ચ આપ્યો છે, જથ્થો નથી આપ્યો. વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે હું બોલપેન લેવા ગયો ને તો મને 100 રૂપિયાનો ખર્ચો થયો. કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો. અને એક પેન છે ને એ મને 20 રૂપિયાની આવી. ભાવ 20 રૂપિયા હતો અને ખર્ચ 100 રૂપિયા થયો, તો કુલ કેટલી પેનનો જથ્થો મારી પાસે આવ્યો હશે? વિચારો 5. કેવી રીતે? તો કે કુલ ખર્ચને ભાવ વડે ભાગી નાખી ખબર પડી જાય કેટલી વસ્તુ મળી. હજી એક વખત કહું, આપણને કુલ ખર્ચ છે એ ચોપડા લેવા ગયા તો 200 રૂપિયાનો ખર્ચો થયો. 200 રૂપિયાના ચોપડા આવ્યા. કોકે તમને પૂછ્યું કેટલાના ચોપડા આવ્યા, તમે કીધું 200 રૂપિયાના, એટલે કુલ ખર્ચ કેટલા રૂપિયાનો થયો? 200. પછી એણે તમને એમ પૂછ્યું ભાવ શું હતો ચોપડાનો, તમે કીધું 20 રૂપિયા. તમે શું કીધું? ચોપડાનો ભાવ કેટલો? 20 રૂપિયા. કુલ ખર્ચ કેટલો થયો? 200 રૂપિયા. તો હવે તમને એમ પૂછે કેટલા ચોપડા આવ્યા, તો તમારે એમ કહેવાય તમારી રીતે ગણતરી કરી લ્યો. તો દાખલામાં આપણે એમ જ કીધું છે
જથ્થો આપ્યો, ભાવ આપ્યો, તમારી રીતે ગણતરી કરી લ્યો, જથ્થો કેટલો હોય, સોરી ભાવ આપ્યો અને કુલ ખર્ચ આપ્યો, તો જથ્થાની ગણતરી તમારી રીતે કરી લ્યો. કઈ રીતે કરશો? કુલ ખર્ચ ભાગ્યા ભાવ, એટલે 200 રૂપિયા છે તો કુલ ખર્ચ, એટલે 54 ભાવ કેટલો હતો? 20 રૂપિયા. તો જથ્થો કેટલો આવ્યો હોય? 10. તો કુલ ખર્ચ ભાગ્યા આપણે ભાવ કરશું એટલે આપણે દરેક વસ્તુઓનો જથ્થો મળી જશે. શું મળી જશે? જથ્થો. એવી જ રીતે 2015માં એવું જ આપ્યું છે, જુઓ ભાવ આપ્યો ને કુલ ખર્ચ આપ્યું. એમાં જુઓ પેલા વસ્તુ એનો ભાવ 120 રૂપિયા એમ અને કુલ ખર્ચ 720 રૂપિયા થયો, તો જથ્થો કેટલો હશે? તો કે 720 ભાગ્યા 120 કરો એટલે ખબર પડી જાય કે કેટલી વસ્તુઓ છે, એવી છે વસ્તુઓની સંખ્યા કેટલી છે, એટલે કે જથ્થો કેટલો છે. જો એ આપણે ગણતરી કરી, હું લખી લઉં છું પહેલાં, તમે જોજો. જુઓ વસ્તુ એનો ભાવ લખી નાખો, વસ્તુ ABCDEનો ભાવ લખી નાખો આધાર વર્ષ પ્રમાણે અને ચાલુ વર્ષ પ્રમાણે. હવે મારે જથ્થો જોઈશે. હવે ધારો કે વસ્તુ એનો કુલ ખર્ચ કેટલો આપ્યો છે આપણે? 400 રૂપિયા. કેટલો આપ્યો છે? 400. એને ભાગ્યા એનો ભાવ, ભાવ કેટલો છે? 100. તો કેટલી વસ્તુ આવી હોય? 4. તો જથ્થો કેટલો થાય? 4. સમજા? હજી ન સમજાય તો હજી જુઓ. વસ્તુ બી છે 2014માં, વસ્તુ બી 2014માં એનો કુલ ખર્ચ કેટલો થયો? 500. અને ભાવ શું હતો? હો, તો કેટલા રૂપિયા થાય? 5. અહીં લખી નાખો 5. સી નો જે જથ્થો કુલ ખર્ચ છે એ 600 અને વસ્તુનો ભાવ છે 150 રૂપિયા, તો કેટલા આવશે? 600 ભાગ્યા 150 કરી કેટલા આવશે? 4. ડી કેટલી હતી? જથ્થો સોરી કુલ ખર્ચ કેટલો હતો ડીમાં? 1080 અને ભાવ શું હતો? 180. તો 1080 ભાગ્યા 180 કરીએ આપણે તો આપને મળશે 6. કેટલા આવશે? 6. 18 6 108. આવી રીતે તમારે આ જથ્થો છે એ મળી જાય. હવે આ ઈમાં એક હજી ગણતરી કરી લઉં હું. ઈમાં ભાવ કુલ ખર્ચ આપ્યો છે તમને 1000 અને ભાવ આપ્યો છે 250 રૂપિયા, તો 1000 ભાગ્યા 250 રૂપિયા કરશું એટલે 25 ચોકુ 100, એટલે કેટલા થશે? 4. એ મળી ગયા. આ આધાર વર્ષ પ્રમાણે મેં ગોઈતા, ચાલુ વર્ષ પ્રમાણે હું કહું છું તમને. 720 ભાગ્યા 120 એટલે જથ્થો આવશે તમારે 6. પછી 600 ભાગ્યા 120, 600 ભાગ્યા 120 એટલે આવશે 5. 160 એટલે 800 ભાગ્યા 160 એટલે આવશે 5. પછી 1000 ભાગ્યા 200 એટલે આવશે 5. 1200 ભાગ્યા 300 એટલે આવશે 4. મળી ગયા બધાના જથ્થોનો ભાવ. આ આધાર વર્ષનો એટલે P0, આ આધાર વર્ષનો જથ્થો એટલે Q0, આ ચાલુ વર્ષનો ભાવ એટલે P1, આ ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1. હવે તો P1 Q1 બધું મળી ગયું છે. હવે આપણે કઈ રીતે ગણતરી કરવાની છે? પાસે અને ફિશર. ચાલો પાસેનું સૂત્ર શું આવશે અને ફિશરનું સૂત્ર શું આવશે એની પહેલાં આપણે ઓલું જ કરી લઈએ. તો ચાલો IF મેં તમને કીધું છે કે મોટા સૂત્ર પહેલાં આપણે પાસેનું સૂત્ર શું આવશે, તો કે પાસેમાં આવશે 1101, તો સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ 1101 એને ગુણ્યા 100. ફિશરનું સૂચકાંકનું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? IL×IF×, બરાબર છે. તો આપણે મોટા સૂત્રની રીતે ગણતરી કરી હોય તો સિગ્મા P1Q0 સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં P0Q1 આ કઈ રીતે ગણતરી કરવાની? આપણે મોટા સૂત્રોની રીતે. કઈ ક્યાં સૂત્રની રીતે? મોટા સૂત્રની રીતે. તો હું પહેલાં આપણે જે વસ્તુઓ જોઈ છે સિગ્મા P0Q0 P1Q0 P0Q0 P1Q1 P0Q1
Q1 આ ચાર તો તમારે યાદ જ રાખ લેવાના જ્યારે લાસ્ટ પીર પાસે ફિશર આવે 1000 અને 1101 રેડી ચલો P1 અને Q0 P1 Q0 120 ગુણ્યા 4 એટલે 480 120 ગુણ્યા 5 600 160 ગુણ્યા 4 640 સોરી 840 P1 Q0 160 એને ગુણ્યા 4 16 640 થશે 200 ગુણ્યા 6 1200 300 ગુણ્યા 4 એ 1200 વિદ્યાર્થી મિત્રો સરવાળા કરવા જોશે આપણે 000 8 ને 4 12 1 5 ને 6 11 11 ને 6 17 18 19 20 21 નો એકડો વધાવી 2 ત્રણ ને ચાર 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 120 રેડી સિગ્મા P0 Q1 એના પછી P0 Q0 સો ગુણ્યા 4 400 સો ગુણ્યા 5 500 150 ગુણ્યા 4 600 180 ગુણ્યા 6 1080 250 ગુણ્યા 4 1000 આમ જુઓ ને વિદ્યાર્થી મિત્રો આનો જે ગુણાકાર કરો ને કુલ ખર્ચ હોય નહીં જાય તમારે જુઓ તમારી ચોપડીમાં 400 500 600 1000 80 ને 1000 એ તો તમને આપ્યા જ હોય જ્યારે આ હે ને કુલ ખર્ચ જ હોય સિગ્મા P0 Q0 ઇઝ ઇક્વલ ટુ આવશે તમારે 3580 હવે P1 Q1 એ 12 6 72 એટલે 720 12 5 60 એટલે 600 4 5 80 એટલે 800 200 ગુણ્યા 5 એટલે 1000 300 ગુણ્યા 4 એટલે 1200 હવે એનો સરવાળો કરશું એટલે 4320 આવે છે કેટલો આવે છે સિગ્મા P1 Q1 ઇઝ ઇક્વલ ટુ 4320 હવે P0 અને Q1 P0 Q1 100 ગુણ્યા 6 600 100 ગુણ્યા 5 500 150 ગુણ્યા 5 750 180 ગુણ્યા 5 900 250 ગુણ્યા 4 1000 અને સિગ્મા P0 Q1 આવશે આપણે 3750 રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાની છે એ રકમ મળી ગઈ છે જોઈએ આપણે હવે તો ફક્ત આપણે સૂત્રમાં જ મૂકવાનું હોય છે કંઈ ગણતરી બાકી રહેતી નથી વિદ્યાર્થી મિત્રો જો સૂચકાંકના દાખલામાં તમે જો વ્યવસ્થિત રીતે આની ગણતરી કરીને આપણે બધી આ દાખલાઓમાં ભૂલ પડશે તો હું જોતા હશો હું બે વખત જોઉં છું કે ગુણાકાર કરું ત્યારે જો ફરી પાછું જોઈ લઉં છું એનું કારણ જ એ છે કે જો એમાં એકમાં ભૂલ થાય તો આપણો આખો દાખલો છે એ ખોટો પડે એટલે એમાં એકમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું હવે આ થઈ ગયા પછી તો આપણે ખાલી સૂત્રમાં એની રકમ મૂકવાની છે ને કેલ્ક્યુલેટરથી ગુણાકારને ભાગાકાર જ કરવાનો છે પણ આ જ તમારે ગણતરીમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ આપણે લાસ્ટ પાસેનો સૂચકાંક ગણી છે P1 Q1 છેદમાં P0 Q1 એટલે 4320 એના છેદમાં 3750 એને ગુણ્યા 100 3420 ભાગ્યા 3750 ગુણ્યા 100 એટલે 115.ને
20 એટલો જવાબ આવે છે પાસે નો સૂચકાંક. હવે ફિશરનો સૂચકાંક પહેલી વખત આપણે મોટા સૂત્રની રીતે ગણતરી કરી છે. જોઈએ આપણે P1 Q0 4120 છેદમાં 3580 એને ગુણ્યા P1 Q1 4320 એના છેદમાં P0 Q1 3750 અને એને ગુણ્યા 100. હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, પહેલાં 4120 ભાગ્યા 3580 કરી એટલે આવશે તમારે 4120 એને ભાગ્યા આ બંને કરશો એટલે તમારે સીધો જવાબ છે ને એ અંડર રૂટમાં 1.3258 આવશે. કેટલો આવશે? 1.3258. કેલ્ક્યુલેટર છે અથવા આ બેનો ભાગાકાર કરીને આ બેનો ગુણાકાર ભાગાકાર કરી અને પછી બંનેનો ગુણાકાર કરજો 1.3258. હવે એનો વર્ગમૂળ કરવું છે, આપણે શું કરવું છે? વર્ગમૂળ એટલે 1.3258 તમે વર્ગમૂળ ગોતશો એટલે 1.1514 આવશે. કેટલા આવશે? અને એને ગુણ્યા 100 એટલે જવાબ શું આવશે? 115.14. આ શેનો સૂચક આવી ગયો? ફિશરનો સૂચકાંક. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે સીધો ગુણાકાર ભાગાકાર છે કરી શકો છો, વર્ગમૂળની નિશાની પણ તમારે કેલ્ક્યુલેટરમાં છે, વર્ગમૂળની નિશાની દબાવશો તમારે જવાબ પણ ઝડપથી છે એ આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો મારે ખાલી તમને સમજવા માટે આ અવેજી તમને કહું છું ને, તમારે લખવાનું નથી, ખાલી સમજવા માટે છે કે આપણે જ્યારે પાસેનો સૂચકાંક કીધો હોય ને તો સાથે સાથે તમારે કયો સૂચકાંક ગોતી લેવો ખબર? લાસ્પિયરમાં, કારણ કે આ બે વસ્તુ તમારી પાસે છે જ એટલે અવળી મોટી પાછી ગણતરી ન કરવી પડે, સીધી તમારે ગણતરી થઈ જાય આ એલ અને આ પી, તો પણ તમે છે તમારી જાતે છે એ રીતે ગણશો તોય તમારે જવાબ તો એક જ આવશે, કે જવાબ બીજો નહીં આવે, એક જ સરખો જવાબ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે આ જે કોષ્ટક આપણે બનાવી છીએ એમાં તમારે ખાસ ધ્યાન આપવું પડે, એમાં ક્યાંય ભૂલ પડે તો પછી છે એ તમારો છે જવાબ ન પણ આવે, અથવા જવાબ જે કંઈ પણ આપણે જોઈએ છીએ કે જેની પોઈન્ટની જે ભૂલ છે એવી પણ આવે તો પણ આપણા જે કંઈ પણ દાખલાઓ છે એ ભૂલ પડે તો ખબર છે માર્ક તો કપાય, એટલે માર્ક ન કપાય એનું આપણે તો ધ્યાન રાખવાનું હોય. હવે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આજે એક મેં તમને 13-14 ઉદાહરણ આપ્યું હતું, એના પછીનું જે ઉદાહરણ છે 15 એમાં પણ ખાલી ફિશરનો સૂચકાંકની ગણતરી કીધી છે, પણ એમાં જુઓ કુલ વપરાશ અને કુલ ખર્ચ આપ્યો છે. શું આપ્યું છે? વપરાશ અને કુલ ખર્ચ આપ્યો છે. તો વપરાશ એ જથ્થો આપ્યો છે અને કુલ ખર્ચ એટલે હવે તમારે એના ઉપરથી ભાવ ગોતવો પડે. શું ગોતવું પડે? ભાવ ગોતવો પડે. હવે એ મારે તમને ગણાવવો પડશે, એ તમે ન કરતા ઉદાહરણ 15 જ્યાં સુધી બાકીના છે એ તમારાથી થાય એ કરજો. બાકી ઉદાહરણ 15 હું જ્યારે સ્વાધ્યાયનો જે આજે આપણે છઠ્ઠો દાખલો કર્યો કુલ ખર્ચવાળો, એવી રીતે આ એક દાખલો હું તમને ઉદાહરણ 15 છે હવે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એ કરાવી દઈશ, પછી આપણું 1.3 છે એ સ્વાધ્યાય આપણું પૂરું થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજ સુધી આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં છે એક ઉદાહરણ છે એ આપણે ગણવાના છીએ, ઉદાહરણ 15 બરાબર છે. અહીંયા સુધી રાખો છો આ તમારા ચોપડામાં છે એ તમે લખી લેજો.